મિત્રો, હું ચિરાગ ગજ્જર, મહુવા સમાચારમાં આપનું સ્વાગત છે. નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર. એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબ તથા મહુવા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ભવાની બીચ ખાતે સફાઈ કરીને કરવામાં આવી. એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબ તથા વન વિભાગ મહુવા અને વિવિધ પ્રકૃતિ પ્રેમી દ્વારા તારીખ 3/10/2021 રોજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે ભવાની બીચની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેલુર વિદ્યાલય મહુવાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. અભિયાનની શરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકથી થતી નુકસાની અને સફાઈ અભિયાનનું હેતુ સમજાવી વિદ્યાર્થીઓને સલામતી સાથે ગ્લોવ્સ પહેરીને અભિયાન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ દ્વારા 20 કિલોગ્રામ પ્લાસ્ટિકનો કચરો તથા 6 કિલોગ્રામ અન્ય કચરો એકઠો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો હેતુ સમજાવ્યો અને વન્ય પ્રાણી અને મનુષ્ય વચ્ચે કેમ ઘર્ષણ થાય છે અને એ કેમ અટકાવવું એની માહિતી આપી. એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબ દ્વારા પ્લાસ્ટિકથી થતું દરિયાઈ જીવને નુકસાનની માહિતી આપી અને આ કાર્યથી આપણે જીવસૃષ્ટિ અને પર્યાવરણમાં કેટલા પ્રમાણમાં બચાવી શકીએ તેની માહિતી આપી. ઉજવણી નિમિત્તે વન વિભાગના DCF ડૉક્ટર સંદીપ કુમાર સાહેબ દ્વારા લખાયેલા ગીરના સિંહનું પુસ્તકનું તમામ વિદ્યાર્થીઓને વિતરણ કર્યું. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં થતા ફેરફારનું લાઈવ ઉદાહરણ દેખાડાયું, જેમાં વાતાવરણમાં ફેરફાર થતા વધુ વરસાદના કારણે માનણ બંધારામાં વસવાટ કરતી મીઠા પાણીની માછલીઓ ઓવરફ્લોમાંથી દરિયામાં ભળે અને ખારા પાણીમાં પોતાના જીવન ના ટકાવી શકે અને મૃત્યુ પામે છે, તો આ થવા પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે જે મનુષ્ય દ્વારા ફેલાઈ રહ્યો છે. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને દરિયાકાંઠાનો આનંદ માણી નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદના કડિયાલે ગામનો યુવાન BSFની ટ્રેનિંગ પૂરી કરી વતન પરત ફરતા તેમનું હીરાભાઈ સોલંકી દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આજ રોજ રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના કોળી સમાજના 3-3 ફોજીઓ જે દેશપ્રેમ હિન્દુસ્તાનની બોર્ડર પર મોતના મોઢામાં રહી દેશ સેવાર્થે BSFની ટ્રેનિંગ પૂરી કરી વતન પધારતા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ સ્વાગત માટે છલકાયો, જેમાં હીરાભાઈ સોલંકીએ રાજુલા તાલુકાના કોટડી ગામના ફોજી જવાન સંજયભાઈ બામણીયાનું સન્માન કરી ત્યાંથી જાફરાબાદના કળિયારી ગામમાં ફોજી ભરતભાઈ મકવાણા BSFની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા આજ રોજ ગ્રામજનો આગેવાનોની ઉપસ્થિતિમાં ઘોડે સવારી સાથે સામૈયા કરી હીરાભાઈ સોલંકી, રણછોડભાઈ મકવાણા, જાદુભાઈ સોલંકીએ સન્માનિત કરેલ, તેમજ દિનેશદાદા ભાજપ તાલુકા પ્રમુખે કડિયાળી ગામના ગૌરવ સાથે શુભેચ્છાઓ પાઠવી હીરાભાઈ સોલંકીએ કોળી સમાજના ફોજી વીર સૈનિકોને વંદન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ખાંભાના તાલડા ગામના અશોક ડોડિયા BSFની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવતા ગામ આગેવાનો દ્વારા સન્માનિત કરી સ્વાગત કરાયું હતું. ગ્રામજનો સાથે ભોજન લીધા હતા અને બધાને મળવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આમ આજ રોજ રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના કોળી સમાજના 3-3 ફોજી જવાનો હીરાભાઈ સોલંકીએ આજે જ તેઓના ગામ રૂબરૂ પહોંચી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. અહેવાલ તુષારભાઈ બારોટ, જાફરાબાદ. મહુવા નજીકના નીપ ગામે વરસાદી પાણી ઉડવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર 5-7 લોકોએ હુમલો કર્યો. મહુવા નજીકના નીપ ગામે એક જ ગામમાં રહેતા યુવાન પર આજ ગામના લોકોએ કરી મારામારી. બનાવની વિગતો એવી છે કે નીપ ગામે રહેતા રાજુભાઈ મનુભાઈ બારિયા ઉંમર વર્ષ 32 કોઈ કામ સબબ પોતાની મોટરસાઇકલ લઈ બહાર જતા હતા. તે દરમિયાન રસ્તા પર વરસાદી પાણી ભરાતા ત્યાં ઊભેલા આજ ગામના લોકોને પાણી ઉડતા તેઓએ રાજુભાઈ સાથે ગાળાગાળી કરી અને તેની સાથે રહેલ લોકોએ રાજુભાઈને મૂંઢમાર મારેલ, જેથી રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને હનુમંત હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ અને આ બનાવમાં રાજુભાઈના ભાઈને પણ ઇજા થતાં તેને પણ હનુમંત હોસ્પિટલ ખસેડ છે. જો કે આ બાબતે હજુ સુધી કોઈ પણ ફરિયાદ નોંધાવવા પામી નથી, પરંતુ ફરિયાદ થયા બાદ જ વિગતો મળશે. રાજુભાઈ મનુભાઈ બારિયા ગામને કાલે હું ઘરેથી જતો હતો દુકાને, ત્યાં જાય બે ટુ વ્હીલર વાળાને બાંધણ થઈ છે અને એને સીધો મને મારવા જ મળ્યો અને ભાઈને હું ટુ વ્હીલર ગાડી લઈને જતો હતો, ગાડીને સાટા ઉડવાથી માથાકૂટ થઈ અને એને મારા ભાઈને આવીને મારવા મળ્યા 8 જણા. મહુવા તાલુકાના ગોરસ ગામના કિકરિયા રોડ પર વીજળી પડતા ગાયનું મોત નિપજ્યું.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગોરસ ગામમાં માલધારી જોગરાણા વાઘાભાઈ ધનાભાઈના ફરજા પર ગાય પર વીજળી પડવાથી ગાયનું મોત નિપજ્યું હતું. ભારે વરસાદ સાથે કડાકાને ભડાકા સાથે વીજળી પડી હતી. ગાય પર વીજળી પડતા માલધારી સમાજમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને વીજળી બપોરે 2:35 ગોરસ ગામના માલધારી જોગરાણા વાઘાભાઈ ધનાભાઈની ગાય પર પડતા ગાયનું મોત નિપજ્યું હતું. બસ આજકાલ સમાચારો, વધારે સમાચારો સાથે આવતીકાલે ફરી મળશું. મહુવા સમાચારની પત્રકાર ટીમ વતી શુભ રાત્રિ.